કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ થ્રી આપણો વિષય છે આજનો સામાન્ય જ્ઞાન વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં આપણો જે પાઠ છે બાવીસ જોડ રચો હવે જુઓ અહીં સૂચના આપેલી છે નીચે આપેલા દરેક ચિત્રને તેની સાથે બંધ બેસતા ચિત્ર સાથે જોડો પહેલું એક તમને જોડીને આપ્યું છે હવે અહીં શું કરવાનું છે તો જુઓ અહીંથી એકથી લઈને દસ નંબર સુધી આપણને ચિત્ર આપેલા છે બરાબર છે અને બાજુમાં ક થી લઈને ઠ સુધી આપણને ચિત્ર આપેલા છે તો હવે જે આ નંબર છે એ નંબરના ચિત્રને આપણે જે કક્કાવાળી જે આપણને આપેલી છે આ જે ચિત્ર છે એના પ્રમાણમાં આપણે ગોઠવવાના છે એટલે એની જોડ જે છે બરાબર એની જે જોડી છે એની સાથે એને ગોઠવવાના છે તો અહીં કાઉન્સમાં લખ્યું છે કે પહેલું ચિત્ર જોડીને આપ્યું છે તો અહીં આપણે જોઈએ છીએ તો પહેલું ચિત્ર શેનું છે ધનુષ્ય બરાબર ધનુષ છે તો એની સાથે શું આવશે પીર બરાબર છે તો જો અહીં આપણે જોઈ શકીએ છીએ તો પહેલાં સાથે ઘ લખેલો છે ઓકે ચાલો હવે આપણે જોઈશું નંબર ટુ નંબર ટુમાં આપણે પેન્સિલ જોઈ શકીએ છીએ બરાબર છે તો પેન્સિલની સાથે કયું ચિત્ર આવશે તો પેન્સિલ અને રબર તો અહીં છે આપણે જ તો અહીં આપણે નીચે શું લખીશું જ બીજામાં આવશે જ જમણનો જ પેન્સિલ અને રબર ત્યાર પછી ત્રણ નંબર છે તલવાર તો તલવારની સાથે શું આવશે તલવારની સાથે આવશે આ ઢાલ એટલે ત્રણ નંબરની સાથે લખીશું ખ બરાબર છે ચાર નંબર છે પતંગ હવે પતંગ તો તમને બધાને ખબર જ છે અત્યારે આપણે ઉત્તરાયણમાં બહુ બધા પતંગ ચગાવ્યા બરાબર છે ને તો પતંગની સાથે શું આવશે ફિરકી એટલે ચાર નંબરની સાથે આવશે ઠ નંબર પાંચ એમાં આપણને જો રંગ કરવા માટેની પીછી આપવામાં આવેલી છે બરાબર છે તો અહીં આપણે જોવાનું કે શું આવશે એની સાથે તો એની સાથે આવશે કલરનો ડબ્બો બરાબર છે એટલે પાંચ નંબરની સાથે આવશે ક નંબર છ છ નંબરમાં આપણે ઝાડ જોઈ શકીએ છીએ તો ઝાડની સાથે શું આવશે તો આવશે પાન ઝાડનું શું હોય છે પાન હોય છે એટલે છ નંબરની સાથે આવશે ઝ ઝભલાનો ઝ આવશે બરાબર છે નંબર સાત નંબર સાતમાં આપણે જુઓ ટપાલ જોઈ શકીએ છીએ બરાબર છે જેમાં આપણે પત્ર લખી શકીએ અને આપણા જે સગાવાલા હોય એના ઘરે પહોંચાડી શકીએ અત્યારે તો મોબાઈલ છે એટલે મોબાઈલ પર આપણે બધાનું તબિયત વિશે પૂછી શકીએ પરંતુ પહેલાંના જમાનામાં કેવું હતું મોબાઈલ ન હતો એટલે આ પ્રમાણે પત્ર લખવામાં આવતો અને પછી એને ટપાલ પેટીમાં નાખવામાં આવતો હતો બરાબર છે તો જુઓ સાત નંબરમાં જે આપણને પત્ર આપેલો છે બરાબર છે ટપાલ છે તો એને આપણે અહીં પોસ્ટ બોક્સમાં નાખીશું બરાબર છે એટલે નંબર સાતની સાથે શું આવશે ગ ગણપતિનો બરાબર છે નંબર આઠ જો એમાં સરસ મજાનો એક નેસ્ટ છે અને નેસ્ટમાં શું છે એગ છે તો એની સાથે કોના ઈંડા આવશે તો અહીં આપણે ચિત્રમાં જોશું તો ચકલી બરાબર છે ચકલીના આ ઈંડા છે એટલે આઠ નંબરની સાથે આવશે ટ ટપાલીનો ટ એટલે ચકલી અને તેના ઈંડા અથવા આપણે એમ પણ કહી શકીએ કે પક્ષી અને તેના ઈંડા ત્યાર પછી છે નવ નંબર નવ નંબરમાં છે બલ્બ બરાબર છે ને તો બલ્બ આપણે શેમાં નાખીએ આપણે બધા યુઝ કરીએ જ છે ઘરે બરાબર છે અંધારામાં કોઈ રહી શકતું નથી એટલે બલ્બ છે તો બલ્બનું આવશે આ નાઈટ લેમ્પ છ છત્રીનો બરાબર તો નવ નંબરની સાથે આપણે લખીશું છ ત્યાર પછી છે દસ નંબર દસ નંબરમાં છે આપણને એક ખીલી જેવું આપેલું છે એટલે કે ચાકો બરાબર છે તો એની સાથે આવશે એનો નટ બોલ્ટ ઓકે તો આ બેની જોડી આવશે દસ નંબરની સાથે આવશે ચકલીનો ચ તો જુઓ વિદ્યાર્થી મિત્રો મેં અહીં લખી જ રાખ્યું છે તમારા માટે કે પહેલાંની સાથે ઘ આવશે બે નંબર સાથે જ ઝમરૂકનો આવશે ત્રણ નંબરની સાથે ખ આવશે ચાર નંબરની સાથે ઠ આવશે પાંચ નંબરની સાથે આવશે ક કમળનો ક ત્યાર પછી છે છ નંબરની સાથે આવશે ઝ ઝબલાનો સાત નંબરની સાથે આવશે ગ ગણપતિનો આઠ નંબરની સાથે આવશે ટ તપાલીનો નવ નંબરની સાથે આવશે છ છત્રીનો અને દસ નંબરની સાથે આવશે ચ ચકલીનો બરાબર છે તો આ તમારે તમારી જે આપણી ચોપડી છે એમાં લખી નાખવાનું રહેશે બરાબર છે ચાલો હવે આપણે જોશું સામેનો પાઠ પાઠ ત્રેવીસ વર્ગ નામ શોધો નીચે આપેલા દરેક જૂથના બધા નામો એક જ વર્ગના છે દરેક જૂથની સામે તેના વર્ગનું નામ બોક્સમાંથી પસંદ કરી લખો હવે અહીં શું છે કે આપણને અહીં અનાજ ફળ ફૂલ નદીઓ કઠોર પક્ષીઓ શાકભાજીઓ તેલીબિયા બચ્ચાઓ શહેરો શરીરના અંગો દેશો એ અલગ અલગ નામ આપવામાં આપણને આવેલા છે બરાબર છે હવે દાખલા તરીકે જુઓ અહીં છે અનાજ બરાબર તો અનાજમાં આપણને ખબર છે કે ઘઉં ચોખા બાજરી એ બધું અનાજમાં આવે ફળ છે તો ફળમાં શું આવશે કેરી દ્રાક્ષ તરબૂચ આપણે ફળ ખાઈએ છીએ એટલે આપણને ખબર જ છે કે ફળ કોને કહેવાય ત્યાર પછી નદીઓ છે બરાબર છે ગંગા જમુના સરસ્વતી ગોદાવરી નર્મદા સિંધુ બરાબર છે શરીરના અંગો તો શરીરના અંગો કોને કહેવાશે આપણા હાથ પગ નાક કાન એ બધા આપણા શરીરના અંગો કહેવાશે ત્યાર પછી છે શહેરો તો શહેરોમાં સુરત શહેર આવશે દિલ્હી શ્રીનગર બેંગ્લોર એ બધા શહેરો છે ત્યાર પછી છે બચ્ચા તો બચ્ચામાં જે જે પ્રાણીઓના બચ્ચા હોય તેના નામ આપવામાં આવેલા હોય છે બરાબર છે દાખલા તરીકે બકડીનું બચ્ચું તલવારું બરાબર છે ને ગઢેડાનું બચ્ચું ખોલકું ઘોડાનું બચ્ચું વછેરું હાથીનું બચ્ચું મડન્યું એ પ્રમાણે બચ્ચાઓના નામ હોય છે ત્યાર પછી છે કઠોર તો કઠોરમાં શું આવશે ચણાની ડાર મગ મગની ડાર બરાબર છે ટુવેર એ બધા કઠોર આવશે ત્યાર પછી છે ટેલીબિયા તો તેલીબિયામાં શું આવશે મગફળી તલ કપાસ સોયાબીન બરાબર છે એમાંથી તેલ નીકળવામાં તેલ કાઢવામાં આવે છે ને બધા બીમાંથી તો એ હશે તેલીબિયા ત્યાર પછી છે ફર્નિચર તો ફર્નિચરમાં શું શું આવશે તો આપણા ઘરમાં ફર્નિચર હોય જ છે જેમ કે ટેબલ ખુરશી કબાટ પલંગ શોકેસ ટીવી શોકેસ બરાબર છે ત્યાર પછી છે શાકભાજી તો શાકભાજી રીંગણ બટાટા ટુવેર પાપડી ટામેટા અલગ અલગ પ્રકારના શાકભાજીઓ પણ આપણે જોયા છે ત્યાર પછી છે પક્ષીઓ તો પક્ષીઓમાં ચકલી પોપટ મોર ઓકે એ પ્રમાણે અને ત્યાર પછી છે દેશ તો ભારત દેશ અમેરિકા રશિયા એ બધા અલગ અલગ દેશો ત્યાર પછી છે ફૂલ તો ફૂલમાં પણ આપણને ખબર છે કમળ ગુલાબ સૂર્યમુખી મોગરો એ બધા ફૂલો છે અને ત્યાર પછી છે છેલ્લે વૃક્ષો તો વૃક્ષોમાં આસોપાલવ આંબો આમલી બરાબર એ જે મોટા મોટા વૃક્ષો હોય છે એને કહેવાશે વૃક્ષો તુલસી છે બારમાસી છે એને વૃક્ષો કહેવામાં આવશે નહીં કારણ કે એ છોડ છે જે સૌથી મોટા હોય એને કહેવાય વૃક્ષો તો જો અહીં આપણને આપવામાં આવેલું છે નંબર એક અહીંથી આપણે શોધીને લખવાનું છે મગ તુવેર ચણા વટાણા તો એને શું કહેવાશે તો જો અમે લખ્યું જ છે શું કહેવાશે કઠોર ભારત રશિયા જાપાન શ્રીલંકા તો એને કહેવાશે દેશો નવી દિલ્હી શ્રીનગર ભોપાલ બેંગલુરુ એને કહેવાશે શહેરો આ ક્યાંથી લખ્યું છે તો આમાંથી બરાબર છે ત્યાર પછી નંબર ચાર સફરજન કેરી દ્રાક્ષ ચીકું તો એને શું કહેવાશે ફળ પાંચ નંબર ગુલાબ જેસમિન કમળ સૂર્યમુખી એને કહેવાશે ફૂલ નંબર છ ઘઉં ચોખા મકાઈ બાજરી તો એને શું કહેવાશે અનાજ કહેવાશે તો જો અહીં અનાજ લખ્યું છે નંબર સાત મગફળી તલ કપાસ સોયાબીન એને કહેવાશે તેલીબિયા જેમાંથી તેલ કાઢી શકીએ નંબર આઠ મીંદડું લવાળું ખોલકું વછેરું તો એને કહેવાશે બચ્ચા નંબર નવ ગરુડ પોપટ ચકલી હંસ એને કહેવાશે પક્ષીઓ નંબર દસ દેવદાર શીશમ શાગ આંબો એને કહેવાશે વૃક્ષો અગિયાર નંબર યમુના ગંગા નર્મદા કાવેરી આ બધી નદીઓ છે એટલે અહીં લખીશું આપણે નદીઓ નંબર બાર પગ ફેફસા મોં હૃદય એને કહેવાશે શરીરના અંગો બરાબર છે અને ત્યાર પછી છે નંબર તેર ટેબલ ખૂણસી કબાટ પલંગ એને કહેવાશે ફર્નિચર નંબર ચૌદ બટાકુ રીંગણ દૂઢી ભીંડો એને કહેવાશે શાકભાજી ઓકે તો અહીં એકથી લઈને ચૌદ નંબર સુધી આપણે આ જે જવાબ આવે છે એ લખી નાખીશું શેમાં લખવાનું રહેશે તો આપણી જે સામાન્ય જ્ઞાનનો જે ત્રેવીસમો પાઠ છે પાના નંબર પિસ્તાળીસની ઉપર આપણે આ લખી દેવાનું રહેશે બરાબર છે ને કે કઈ વસ્તુને શું કહેવાય કઠોર હોય તો કઠોર લખવાનું ફળના નામ આપવામાં આવેલા હોય તો ફળ લખવાના બરાબર છે જે પ્રમાણે મેં અહીં લખ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે બરાબર છે પહેલાંમાં આવશે કઠોર દેશો શહેરો ફળ ફૂલ અનાજ ટેલીબિયા બચ્ચા પક્ષીઓ વૃક્ષો નદીઓ શરીરના અંગો ફર્નિચર અને શાકભાજી ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમારે આપણો પાઠ જે આ છે બાવીસ જોડ રચો અને પાઠ ત્રેવીસ વર્ગ નામ શોધો એ તમારે તમારી સામાન્ય જ્ઞાનની ચોપડીમાં પેજ નંબર ચુમ્માલીસ અને પેજ નંબર પિસ્તાળીસ ઉપર લખી દેવાનું રહેશે અને મોઢે કરવાનું રહેશે ઓકે Thank you.